આમ તો આ ચારણો વચ્ચે અમારે બોલવું અને આ હાસ્યના ધોધ હાસ્યના ઘડવૈયા એટલે ધીરુભાઈ સરવૈયા અને હાસ્યના આકા એટલે અમારા માયા કાકા, આ બેની વચ્ચે અમારે મારે બોલવું ને એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેરડીમાં ગોખલો મૂક્યો ને એવું લાગે. પણ જ્યારે અમે ભાવથી આવ્યા હોય અહીંયા, જ્યારે અમે માયા કાકાએ સરસ કીધું અહીંયા અમે ભાવથી આવ્યા છીએ, પણ અમારા ભાવથી નથી આવ્યા હો, આપ સૌ સ્નેહીના ભાવથી આવ્યા છીએ. અમારા ભાવ તો કોકને 7-8 લાખ રૂપિયા છે, કોકને 4-5 લાખ રૂપિયા હશે, કોકને 2-3 લાખ હશે, 70-75 હજાર તો હું પડાવું છું પહોંચું અહીંયા. અમારા ભાવથી તો અમે આવ્યા જ નથી, આપ સૌ સ્નેહીના ભાવથી આવ્યા છીએ પેલામાં પૂજ્ય બાપુના આંગણામાં. ત્યારે કાઠિયાવાડની ધરતીમાં જ્યારે આપણે બેઠા હોય ત્યારે એકદ, આમ તો ગાવાનો મારો વિષય નથી, રાગહારો નથી, પણ આજે અમારા મને મોર બનીને થનગાટ કરતા હોય અને આ ક્યારનો રાહ જોવે છે કે કંઈક ગાવને, એટલે એકાદા છંદથી કાર્યક્રમની શરૂઆત કરવી છે. પછી એકાદી બે માયા કાકા હાસ્યની વાત કરી. કાઠિયાવાડની ધરતી કેવી કે પ્રૌઢ સિંધે પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી, હિન્દ દેવીતણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી, એ પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતી ગર્જતી જલનિધિ જ્ઞાન ચરણી, એવી ભારતી ભૌમની વંદુતને આવડી, ધન્ય હો ધન્ય સૌ રાષ્ટ્ર ધરણી, અને રસિક હૈડાલસે મર્મ મુખ મંડલે માનવી મીઠડા પ્રેમ ભીના, પાણી જ્યાં આકરા મર્દની મૂછના લલિત લાવણી જ્યાં સુંદરીના, એવા સજલ ઘનરાજ્યમાં ઝબુકતી વીજસી ઘૂંઘટે મલકતી લાજ રમણી, એવી ભારતી ભૌમની વંદુતને આવડી, ધન્ય હો ધન્ય સૌ રાષ્ટ્ર ધરણી. સાહેબ, એ ધરતીના સાધુડા કેવા, અમારો કવિ લખે કે નરસૈયોને દત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, જ્યાં ડુંગરા ખુંદે ડાલા મથે ડણકું કાઠિયા વાળી છે, સતાધાર વીરપુર પાળિયાદ નવળી બગદાણે જ્યાં હરિહરનો હાથ પડે રોટલો કાઠિયા વાળી છે, એ ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા ભરાડી છે, પણ જ્યાં ખાંડણીયામાં ખાંડોઈનો બાપ કાઠિયા વાળી છે, સંતોની જ્યાં હારમાળાઈનો સાક્ષી ગિરનારી છે, એવા સંત શિરોમણી ભજનદાસ મોરારી બાપુ ને આવા સમરથ સંતો કાઠિયા વાળી છે. એ કાઠિયાવાડની ધરતીની માથે જયારે બેઠા હોય ત્યારે એકદો દુઆ છંદથી કાર્યક્રમની શરૂઆત કરીએ. વગાડો ચલતીમાં સ્નેહથી જમાડશું શામળા, અને કદાચ અમારા ઘરમાં રાતી ઝાડ નહીં હોય તેથી અમારા એક ના એક દીકરાને ખાંડણીયામાં ખાંડીને અમે ખવડાવશું, પણ આવી તો ખરો ભલામણ. ઈ કાઠિયાવાડની ધરતી કેવી મહેમાન ગતિ, અખેગઢની ધરતીનો બાજરો હોય, ધાંગધ્રાની ઘંટીએ દળ્યો હોય, કૃષ્ણા જેવી કોઈ ભોળોળી દીકરીએ ઘડ્યો હોય, માથે માખણનો પીંડો પડ્યો હોય, અને એમ કહેવાય છે કે ભગવાન જમવા બેઠા હોય, આખા રીંગણાનો શાકનો વાટકો ભર્યો હોય, તલકાજળાની પવિત્ર ધરતીની માટીમાંથી બનેલી તાવડીમાં ચડ્યો હોય, અને એ રોટલો એમ કહેવાય છે ભગવાન મોઢામાં મૂકે અને હાથે કોઠે દીવા થાય, પછી ભગવાન રાધાને રૂકમણીને મોબાઈલ કરે કે મને કાઠિયાવાડમાં ફાવી ગયું છે, આ કાઠિયાવાડ ભલામણ. અને એ કાઠિયાવાડની ધરતી માથે વસંત બાપુના આંગણમાં બેઠા હોય ત્યારે વસંત બાપુએ લખેલો એક છંદ મને તો આવડે છે, હું વસંત બાપુને લખેલો છંદ એક છંદથી શરૂઆત કરી આ પ્રકારે. કરણ માટે લખે છે, કરણ માટે ધમક
બાપુ લખે મહામટેશ્વર હજી સાહેબ યુદ્ધ ની શરૂઆત નથી થઈ હો હજી યુદ્ધ ની શરૂઆત નથી થઈ અને કરણ રણ મેદાન ની માઇક પર આવ્યો અને વસંત બાપુ લખે છે કે એને પણશ ખેંચી ઢીલી મૂકીને ત્યાં હિમાલય ને ખોપરી ની માથે ભગવાન ભોળીઓ બેઠો હતો ને ત્રીજું લોચન ખુલી ગયું હતું એને એમ કે આ ધરતી ઉપર ફરીને આ ધનુષ ભાંગ્યું કોને ભલામણ આવો તો અમારા વસંત બાપુ નો છંદ ભલામણ વસંત બાપુ નું યોગદાન આપણે મહામલ્લેશ્વર ને જોરદાર તાળીઓ ગડગડાટ થી વધાવો. આ કવરની માયા કાકા વાત કરે છે ને, કવરની માયા કાકા આ સંતો છે ને, સંતો આપણે સંતો જે આપણને આપે ને કવર ન કહેવાય, પુરસ્કાર ન કહેવાય, બજેટ ન કહેવાય, પણ એ જે આપણને આપશે ને હરિરસ કહેવાય. અને હરિરસ તો સંત આપે આપે ને આપે, ભલામણ અમારો કવિ લખે છે કે હરિરસ પીવે ને બીજાને પાય સાચા સાધુ કહેવા. એટલે હરિરસ તો બાપુ આપશે, ચિંતા નથી બહુ, પણ હું વાત આપને એ કરતો હતો આ ધરતી માથે અમે જ્યારે બેઠા હોય કે આ લોકડાયરીના કાર્યક્રમો રાખ્યા છે ને વસંત બાપુએ, સંતવાણીના કાર્યક્રમો, આ આપણે આપણી ધરતીના સંસ્કારના કાર્યક્રમો, સંસ્કૃતિના કાર્યક્રમો છે સાહેબ. આ હિન્દી પિક્ચરો 200-250 કરોડના ખર્ચે ઉતરે છે ને તમે જોજો, પણ અઠવાડિયું ટોકીજમાં ન હાલે અને પાટિયા હેઠા આવે અને અમારા ડાયરા સાહેબ હો હો વરથી હાલે છે. કારણ કે આમાં મારીને તમારી સંસ્કૃતિ પડી છે ભલામણ, હે, આમાં મર્યાદા પડી છે. આ મર્યાદા આપણી કેટલી અહીંયા ગામડાની તમે જુઓ ને, આ ભાઈઓ એક કોર બેઠા છે, બહેનો બધા એક એક બાજુ બેઠા છે, આપણી મર્યાદા છે ભલામણ. આ શહેરમાં આવું કાંઈ નથી. આ હોલમાં અમારે કાર્યક્રમ હોય ને તો ધતુરો ને ધતુરી પાંચ પાંચ બેઠા હોય. પછી અમે કંઈક જોક્સ કહેવી ને એટલે ધતુરો એને ઘરવાળીને પૂછે કે સ્મિતા બાપુના જોક્સમાં શું છે, લે થાય છે, અમે હાંટ્યું ક્યાં હોય આવ્યા છીએ, તારી જાતની સ્મિતુડી, આ સ્મિતુડીઓ અમને ધંધે લગાડે બોલો. હા હા, તમે જોવા અત્યારે આ બધો આખો જમાનો જ થઈ ગયો ભલામણ. આ હિન્દી ફિલ્મને ગીતો છે માજા મૂકી છે બધી. હા તમે જોવા, હું તો કોઈ ટીવી ન જોઉં, પણ એક દિવાળી મેં ટીવી ચાલુ કર્યું, ઋતિક રોશનનું ગીત આવ્યું, મેં એસા ક્યુ હું, મેં તારી માને પૂછ આ ગીતો કોણ લખીને કીધું ન ગોતું બોલો. હા એક તો વળી ગીત ઓલા ઓલા ગાતા હતા ઐશ્વર્યા બેન કે લીંબુડા 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 ચોટા ચોટા કાચા કાચા લીંબુડા લાઈ દો. મેં આટલા બધા તને લીંબુ ભાવતા હતા અભિષેક ને શું કામ ફેરા ફરી, આ આખા ગઢમાં લીંબુની વાડી જેવું છે. પણ આવા ગીત આવા કોણ લખીને કીધું ન કોતું બોલો. બોમ્બે છે ગઈ, દિલ્હી દિલ્હી છે ગઈ, પુના ને પુના ગઈ છે, ફટના ને ફિર ભી ના મિલા સદના. હવે આટલું બધું રખડી તા તો મવા બાજુ આવતી રહી હોત તો ક્યાંક, અહીંયા ઘણા સદના છે સાહેબ. જૂના પૂજ્ય મોરારી બાપુ જે જૂના ગીતો ગાય છે ને વ્યાસપીઠ ઉપરથી, માયા કાકા
પૂજ્ય બાપુજી વ્યાસપીઠ ઉપરથી જૂના ગીતો ગાય છે ને એમાં સત્ય પ્રેમ અને કરુણા પડેલા છે. સાહેબ જૂના ગીતોને યાદ કરો. આ અત્યારના નવા તો તું ચીજ બડી હે મસ્ત મસ્ત. હવે નારી નારાયણી છે કોઈ ચીજ છે? જૂના ગીતમાં સાહેબ સત્ય પ્રેમ અને કરુણા છે. એકાદું અહીંયા સંતોનું સાનિધ્ય બેઠું છે ને એકાદું જૂના ગીતનું એકાદી કડી સાંભળી દો હાલ, પછી આપણે દીપક બાપુને સાંભળવા છે. શું સાહેબ જૂના ગીતની મજા સાંભળવી છે ને એકાદી કડી? આ કાઠી ક્ષત્રિય સમાજ વિશાળ સંખ્યામાં તમામ સમાજ ઉપસ્થિત છે. ભલામણ કાઠી ક્ષત્રિય સમાજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છે. રામ વળન જોગીદાસ કુમારની ધરતી સાહેબ આ કાઠી ક્ષત્રિય સમાજને એકદમ જોરદાર તાળીનો ગડગડાટથી વધાવો મારા વાલા. કેવો હશે રામ વાળો? વાટકા જેવડી વાવડીને રાવણી જેવડો રામ ભાંગ્યા ગાયક વળી ગામી તો રોંઢા ટાણે રામડા સાહેબ. હે એ કદી કડી સંભળાય દઉં હાલો. એ હોય અહીંયા રાજપૂત ડાયરો બેઠો છે એટલે કેવો રામ વાળો લાગતો હશે? અમારા માયા કાકા બહુ સરસ વર્ણન કરે છે રામ વાળોનો. પણ રામ વાળો લાગતો તો કેવો સાહેબ? એક કડી એ હું સંસ્કૃતિને કહી દઉં. શું કે બાપુ? ગજ ગામડે ગામડે સાંજ સવારે કાકોતરી વંચાય, કાકોતરી વંચાય, ચોકીએ ચોકીએ રામ વાળા ના લગ્ન ગીત ગવાય. મધરાતે માનવી જાગે નગરાય મોત ના વાગે, મધરાતે માનવી જાગે નગરાય મોત ના વાગે. સાનિધ્યમાં કદાચ અમને 5 મિનિટ સાહેબ બોલવા મળી જાય ને તો એ મારી વાણી પવિત્ર થઈ જાય. હજી ઘણા કલાકારો બાકી છે તો હું દીપક બાપુને વિનંતી કરું પધારો અને સુરતાલના શબ્દને સથવારા રાતને રઢિયાળી બનાવે અમારા દીપક બાપુ. પધારો.